હરિયો બાળકો, ધોરણ છે આપણું જુનિયર કેજી અને વિષય છે આપણો ગણિત. ગણિત વિષયમાં આજે આપણે નવો અંક શીખવાનો છે, એકળ ચોગળ ચૌદ. એકળ ચોગળ ચૌદ આપણે આજે નોટમાં લખવાનો છે. પહેલી વખત સરસ અક્ષરે લખીશું. એકળ અગિયાર, એકળ વગર બાર, એકળ તગર તેર સુધી આપણે શીખી ગયા છીએ. આજે આપણે એકળ ચોગળ ચૌદ અંક લખવાનો છે. ચાલો, ધોરણ છે આપણું જુનિયર કેજી. તો બોલો અને ચૌદનો અંક લખો. શું છે? બોલો અને ચૌદનો અંક લખો. ચાર બોલો અને ચૌદનો અંક લખો. સાથે સાથે તારીખ પણ લખવાની, જે દિવસે આપણે જે લેખન કાર્ય કરીએ એમાં તારીખ પણ આપણે લખવાની. તો ચાલો સૌ પ્રથમ ચોરસ ખાના બનાવી લઈએ અને એમાં એક ખાનું છોડીને આપણે લખવાનું છે એકળ ચોગળ ચૌદનો અંક. ચાલો, આ છે આપણે ચોરસ ખાનાવાળી નોટ. એમાં આપણે એકળ ચોગળ ચૌદનો અંક લખવાનો છે. મેં કહ્યું એ પ્રમાણે નોટના એક પાનામાં પેનથી લખાવજો આગળ અને પાછળના ભાગે, અને બાકીના જે ખાના છે એમાં પેન્સિલથી લખવાનું છે. ચાલો, આ રીતે એકળ ચોગળ ચૌદ. ચાલો આપણે બોલીને લખવાનું છે એકળ ચોગળ ચૌદ. એકળ ચોગળ ચૌદ, 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 એકળ ચોગળ ચૌદ. તો આ રીતે આપણે એકળ ચોગળ ચૌદનો અંક લખવાનો છે. આજે પહેલી વખત આપણે નોટમાં લખીશું અને હવે આપણે જોઈ લઈએ આપણા ચાલેલા અંક એકથી દસ,
અને એની સાથે સાથે એક કળીથી ઘીસ એક કળીક ચિત્ર ગણવાના હોય ત્યારે ઉતાવળમાં પણ જો ચિત્ર ગણવાના
લખાય છે બીજું કે 1 કડે થી 20 એમાંથી પૂછવામાં આવે ગમે તેટલી સંખ્યાના ચિત્ર તો 1 થી 20 આપણને બોલતા આવડતું નથી અને એટલે જ ગણતરીમાં ભૂલ પડે છે એટલે જ્યારે ચિત્ર ગણીને સાચી સંખ્યા લખવાની હોય ત્યાં પણ ખોટું લખાય છે માટે રોજ રોજ મેં કહું છે એ પ્રમાણે કરજો 1 થી 20 રોજ રોજ બોલવાનું છે આંગળી રાખીને એનું વાંચન કરવાનું અને લખવાનું પણ છે ચાલો ચાલો ચિત્ર ગણવાનું છે ચિત્ર ગણીને સાચી સંખ્યા લખો ચિત્ર ગણવાના છે ધ્યાનથી આપણે લીટી કરવાની બોલવાનું અને જે સાચો જવાબ આવે એ આપણે લખવાનો છે ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 કેટલા ચિત્ર છે 10 અહીં આપણે લખવાનું છે 1 × 10 જો એક વસ્તુ છે કે અહીંયા ચિત્ર આપણે ગણ્યા તો 10 થાય છે હવે એની સામે આપણે 1 × 10 લખવાના છે પણ આપણને જો એની ખબર જ ના હોય કે આને 1 × 10 કહેવાય તો આપણે અહીંયા શું લખીએ માટે જ મેં કહે છે રોજે રોજ 1 થી 20 અંક બોલો અને લખો ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 11 કેટલા છે 11 અહીંયા પણ લખવાનું 2 × 11 ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કેટલા છે 12 એકડ બગડ 12 ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 કેટલા છે એકડ તગડ 13 હવે ચિત્રો ગણીને
સાચી સંખ્યા આપણે લખી છે. તમે જોઈ શકો છો કે મેમે એક એક ચિત્ર ઉપર લીટી કરી છે, શાંતિથી ગણતરી કરી છે અને પછી એનો જે સાચો જવાબ આવ્યો એ લખ્યો છે. તમારે પણ શું કરવાનું છે? આ રીતે પેન્સિલથી લીટી કરતા જવાનું, બોલતા જવાનું અને પછી એનો જે જવાબ સાચો આવે એ લખવાનો. સહેજ પણ ઉતાવળ કરવાની નહીં. કાયમ માટે એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે ગણિત વિશે આપણે ગણતરી કરતા હોઈએ ત્યારે શાંતિથી જ ગણતરી કરવાની, ધીમા વાજી બોલતા જાઓ અને પછી એનો જે જવાબ આવે લખવાનો. ચાલો ચિત્ર ગણી સાચી સંખ્યા લખો. આ જે ચિત્ર છે એ ઘરના જે કોઈ સભ્ય તમને ભણાવતા હોય એની પાસે પેનથી દોરાવજો અને પછી તમારે પેન્સિલથી લીટી કરીને ગણીને એનો સાચો જવાબ લખવાનો છે. તો ચાલો આજે આપણે ગણિત વિષયમાં એકડ ચોગડ 14નો અંક પહેલી વખત નોટમાં લખવાનો છે, એની સાથે સાથે ચિત્ર ગણીને સાચી સંખ્યા પણ લખવાની છે. તો ચાલો ગણિત વિષયમાં આજે આટલું અને હવે આપણે લઈ લઈએ મૌખિક. મૌખિકમાં છે વાહનો. વાહનો તો જમીન પર ચાલતા વાહનો, આકાશમાં ઉડતા વાહનો અને પાણીમાં ચાલતા વાહનો વિશે આપણે આજે શીખવાનું છે. એ મૌખિક પણ આપણને આવડવું જોઈએ. ચાલો જમીન પર ચાલતા વાહનોના નામ આપો. સ્કૂટર, સાયકલ, રિક્ષા, બાઇક, મોટરગાડી, ટ્રેક્ટર, ખટારો, બસ, રેલગાડી, એમ્બ્યુલન્સ, લાયબંબો, આ બધું જ રોડ ઉપર ચાલતા વાહનો છે. એમ્બ્યુલન્સ તમને ખબર હશે કે અચાનક કોઈ બીમાર પડી ગયું હોય, એને જલ્દી દવાખાને લઈ જવાના હોય તો એમ્બ્યુલન્સનો ઉપયોગ થાય છે. લાયબંબો એક એવું વાહન છે કે ક્યાંક આગ લાગી હોય એને ઓલવવા માટે એ ત્યાં જઈને પાણીનો ફુવારો કરે, એને લાયબંબો કહેવામાં આવે છે. ટ્રેક્ટર માટીકામ માટે ઉપયોગી છે, જે ખેતરમાં પણ વપરાય છે. રિક્ષા, સ્કૂટર, સાયકલ, રેલગાડી, બસ આ દરેક વસ્તુમાં આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. ખટારો, ટ્રક સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આ વાહનનો ઉપયોગ થાય છે. આકાશમાં ઉડતા વાહનો, વિમાન અને હેલિકોપ્ટર. જમીનમાં ચાલતા વાહનો, આકાશમાં ઉડતા વાહનો, એની સાથે સાથે પાણીમાં ચાલતા વાહનો, સ્ટીમર, આગબોટ અને આ એવા પાણીમાં ચાલતા વાહનો છે. એક જગ્યાએથી બીજા જગ્યાએ સામાન લઈ જવો, માણસોને લઈ જવા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો વાહનોમાં
ઘણા વાહનો એવા હોય છે કે જે ગેસ પેટ્રોલ અને ડીઝલથી ચાલતા હોય છે. અમુક વાહનો એવા છે કે જેને પ્રાણીઓ સાથે જોડીને ચલાવવામાં આવે છે. તમે જોઈ હશે ઊંટલાઈ ઘોડા ગાડી, તો હાલમાં પણ રોડ ઉપર તમે જોઈ શકો છો ઊંટલારીમાં સામાન જતો હોય છે, ઘોડાગાડી પણ એમાં પણ સામાન જતો હોય છે, ઘોડાગાડી પર સવારી પણ કરી શકાય છે. બીજું, વાહનોમાં અમુક વાહનો ત્રણ પૈડાના હોય છે અને કોઈક વાહનો ચાર પૈડાના હોય છે. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રિક્ષા સ્કૂટર સાયકલ બસ રેલવે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ છે વાહનો વિશેની માહિતી. આપણે મોટા ધોરણમાં જઈશું તો આ બધું જ આપણને કામમાં લાગશે, ભણવાની સાથે સાથે મૌખિક પણ એટલું જરૂરી છે. વાહનોમાં તમે જોઈ શકો છો કે જે વાહનો જમીન પર ચાલે છે એમાં અમુક વાહનો એવા પણ છે કે જેનો એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાન લઈ જવામાં પણ ઉપયોગ થાય છે, જેમ કે ટ્રક અને ખટાર. આપણે બેસવા માટે આપણી જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો બસ રિક્ષા રેલગાડી સ્કૂટર સાયકલ બાઇક ટ્રેક્ટર જેવી વસ્તુ ખેતરમાં વપરાય છે. તો આ બધી જ વસ્તુનો ખ્યાલ આપણને હોવો જોઈએ કે કઈ વસ્તુ ક્યાં વપરાય છે. વાહનોના નામ તો આપણને આવડે, પણ કયું વાહન ક્યાં વપરાય છે એ પણ આપણને આવડવું જોઈએ. તો ચાલો આજે ગણિત વિષયમાં એકડ ચોગડ 14 અંક લખવાની સાથે સાથે આપણે મૌખિક પણ શીખ્યા છીએ વાહનો, અને આજે આપણે મૌખિક પણ શીખી લઈએ રંગોના નામ. રંગોના નામ આપણને મોઢે આવડવા જોઈએ. એની સાથે લાલ રંગ બોલીએ તો લાલ રંગની વસ્તુ કઈ છે એ પણ આપણને ખબર હોવી જોઈએ, અને એની સાથે આપણે બોલવાનું. ચાલો, લાલ, લીલો, પીળો, વાદળી, કેસરી, જાંબલી, ગુલાબી, સફેદ, કાળો અને ચોકલેટી કથ્થઈ કલર. દરેક કલરના નામ આપણને આવડવા જોઈએ. એની સાથે સાથે કઈ વસ્તુ કયા કલરની છે એની પણ આપણને ખબર હોવી જોઈએ. લાલ કલર તો અત્યારે બજારમાં દાડમ અને ગાજર મળે છે. લીલો કલર તો ઘણા બધા શાકભાજી લીલા કલરના હોય છે. કાળો કલર કોયલનો, કાગડાનો અને આપણા વાળ. સફેદ કલર તો આપણે જે દૂધ પીએ છીએ એનો કલર સફેદ. ગુલાબી કલર આપણે ભગવાનને જે ગુલાબ ચડાવીએ એનો કલર ગુલાબી. પીળો કલર તો કેળા જે ખાઈએ છીએ એની ઉપરની જે છાલ છે એનો પીળો કલર, લીંબુનો પીળો કલર. ચોકલેટ જે ખાઈએ એ ચોકલેટી કલર. આપણે બદામ જે ખાઈએ છીએ એનો કલર બદામી કલર. તો કેસરી કલર આપણે જે નારંગી ખાઈએ છીએ એનો કલર કેસરી છે. તો આ દરેક કલરના નામ અને એની વસ્તુ પણ આપણને મૌખિક આવડવી જોઈએ. તો ચાલો ગણિત વિષયમાં આજે આટલું. હરિ ઓમ.